બહુ સરસ કે વેરાભાઈ હતા, ઉપલેટાના. ક્યાંના હતા? ઉપલેટાના વેરાભાઈ. શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા હતા સવારના સમયમાં. નાવા ધોવાનું બાકી હતું, દાંતણ જોઈતું હતું એને. દાંતણ આટલું દાંતણ હોય કેટલું હોય? પછી એક કાંટાનો ભર ભર્યો હતો, સમજાને, ભર પડ્યો હતો. એમાંથી એક કીમ ખેંચી લીધી અને એણું એને દાંતણ બનાવ્યું. આગળ ચાલતા થયા, તરત એને વિચાર આવ્યો વેરાભાઈને કે આ તો મેં ચોરી કરી કે લ્યો, આ તો ધણિયા તું છે, આ શું કહેવાય, ભર ભર વિચાર આવ્યો કે આ તો ચોરી થઈ ગઈ, પાપ થઈ ગયું, ભગવાનની આજ્ઞા લોપાણી. પાછા વર્યા હવાનો સમય, ખેડૂત વાડીમાં હાજર નહીં. ગામમાં ગયા, પૂછા કરી આ વાડી કોની છે. તપાસ કરતા કરતા ભર કોનો પડ્યો છે એ ખબર પડી. ખેડૂત પટેલ મળ્યો, આ ગરાસિયા હતા વેરાભાઈ, ક્ષત્રિય. પટેલ મળ્યો ને પટેલને દંડોત કરવા માંડ્યા, માફી માંગવા માંડ્યા. પટેલ આશ્ચર્ય પામી ગયો. જોકે વેરાભાઈ પહેલાં તો બહુ ચોરોના ધાડવાડું હતા, સમજાને, બહુ ખતરનાક માણસ હતા. પણ સત્સંગી થયા પછી આવા થઈ જાય કે એક દાંતણ જેવી પણ ચોરી કરે નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું. તો વેરાભાઈને વિચાર થયો કે ચોરીના ધંધાથી મારું નામ બગડ્યું છે ને હવે મારું નામ સુધરે એમ છે, તો આ ચોરી મારથી ન કરાય. કે ગામમાં આવીને ઓલ્યાને દંડત કરવા માંડ્યા. ઓલો કે હા હા હા, આ શું કરો છો? તો કે માફી માંગવા આવ્યો. શું? તારી વાડીમાં ઓલો ભર પડ્યો છે ને? તો કે હા, એમાંથી મેં એક દાંતણ લીધું કે હો, એટલે મારીથી ચોરી થઈ, મારા પ્રભુની આજ્ઞા નથી. ઓલો કે આખો ભર ઉપાડી જાઓ. શું કે? આખો ભર ઉપાડી જાઓ, એક દાંતણમાં શું વાંધો? પણ નહીં, અમારેથી રજા વિના ન લેવાય, પૂછ્યા વિના લેવાય નહીં, અમારા પ્રભુની આજ્ઞા છે. પછી ઓલ્યો પટેલ કે ભલા તમારું નામ શું? એ તો કયો, કોણ તમે? વેરાભાઈ કે મારું નામ તમે સાંભળ્યું તો હશે. કે તો શું? તો કે મારું નામ વેરો. ઓલ્યો પટેલ કે વેરો ઉપલેટાનો ધાડપાડું, આખા ગામ હળગાવી નાખતો તો ઈ ચોરોનો મોવડી, ઈ તમે? તો કે હા, એ જ હું પોતે. તો પટેલ એને દંડોત કરવા માંડી પડ્યો. વેરાભાઈ વાડીવાર હતો ને, ઈ દંડોત કરવા માંડી પડ્યો, આવા ધાડપાડું મહા લૂંટારા અને એક દાંતણ ભૂલમાં લેવાઈ ગયો ને તમે માફી માંગવા આવ્યા છો, શું વાત છે? કે લ્યો, તમે તો મહા નિર્દય પાપના પર્વત, છતાં આવા ધર્મવાન તમે બની કેમ ગયા? હાથમાં તલવાર લઈને ચીભણા ફાડે માને ફાડી નાખતા હે, અને આજે તલવારને એક બાજુ મૂકીને માળા લઈને ભજન કરો છો, આવું કેમ થયું? ગરીબ ગાય જેવા બની ગયા તમે, સાથી બન્યા? તો કે જો સ્વામિનારાયણના સંતો મળ્યા, બધી વાત કરી, હું સત્સંગી થયો, સ્વામિનારાયણનો કંઠી બાંધી જો કપારમાં તિલક અને ચાંદલો, ત્યારથી બધું મૂકી દીધું. કે હા, ઓલ્યો પટેલ કે આવા સાધુ જેના આવા ભગત, એ સ્વામિનારાયણ ભગવાન ન હોય તો શું હોય? કે લ્યો, તું ભગવાન જ હોવા જોઈએ. કે લ્યો, વેરાભાઈ કે ભગવાન જ છે તો જ હું મારા જેવા સુધરે, નહીતર સુધરે આવા ખતરનાક માણસ? કે લ્યો, અને જરૂર ભગવાન છે હો. અનેક જીવાત્માઓના કલ્યાણ કરવા માટે સાક્ષાત સ્વયં ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. મેં તો એનો આશ્રય કર્યો છે. પટેલ, તમારે પણ સુખી થવું, આલોક પરલોકમાં ભગવાન સ્વામિનારાયણનો આશરો કરી લ્યો, જન્મ મરણ સંસાર થકી મુકાઈ જશો, સદાયને માટે સુખિયા થઈ જશો. પટેલ કે તો તમારે સત્સંગી થવું જ છે. કે લ્યો, તે આ બધી વાતથી કેટલા માણસો ભેગા થઈ ગયા, ઘણા બધા ગામના. તેથી તો ભગવાન આ પૃથ્વી પર હતા, એટલો બધો પ્રચાર હોય નહીં, ખબર ન હોય. એટલે હાચે ભગવાન પ્રગટ થયા છે? તો કે હા,
વેરો ભાઈ કે તમે બીજે ક્યાંય જોવા નહીં જાઓ, પણ મારી સામે જુઓ હું માણ કેવો હતો. તમને તો ખબર ને, બધાને લૂંટી મારું એવો હતો કે ન હતો, માણને મારી નાખતો હતો. પણ એક દાંતણ ભૂલમાં લેવાઈએ તો માફી માગવા માટે આવ્યો છે. હવે માળા કરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગામના કેટલા માણસો કે અમારે સ્વામિનારાયણનું ભજન કરવું એલો, કેટલા માણસો સત્સંગી થઈ ગયા. વેરોભાઈ માણસ જ હતા, પણ જો એનું જીવન સુધર્યું તો એનાથી કેટલા માણસો સુધરી ગયા. કેટલા માણસો પોતે સુધર્યા અને બીજા કેટલા બધા સુધરી ગયા. એટલે વર્તનથી થાય ને એવું વાતોથી થાય નહીં. જોબન પગીને તમે સાંભળ્યા જ હશે. જોબન પગી એ તો આના કરતાં વધારે લૂંટારા, વેરાભાઈ તો કાંઈ નહીં આગળ. હું તો મહાભારાડ્યો જબરજસ્ત, અંગ્રેજ સરકારની તિજોરી લૂંટી જાય ભાડો. હા, જોબન પગી પાકા કેવા ખબર હે, અંગ્રેજની તિજોરી જતી હતી આમ રસ્તામાં, તેથી ડામર રોડ નહીં. હવે એ ઓલા રથના પેડા હોય ખબર હે, ઓલા પટા ચડાવેલા એવા લોખંડના પટાવાળા, બધા ગાડે જતો એક પછી એક. એને ખબર પડી કે આમાં તજૂરી છે ને, આ ગાડું લૂંટવું હોય થોડું થોડું આગળ પાછળ તો હોય ને ગાડા, તો રસ્તામાં ખાડો કરીને માથે ઘાસ પાથરી નાખે, એ ખાડામાં પેડું પડે એટલે રથ નીકળી ના હાગે, અને પછી ફટાફટ તજૂરી લૂંટી જાઓ, ગોલીઓ બોલ્યું ફરું, પિસ્તોલ બિસ્તોલ કાઢીને સમજાને, બંદૂક બંદૂક કાઢી, અને રથવાળા તો ચૂપ થઈ રહે, આખી તજૂરી લૂંટીને એક બાજુ લઈ જાય, પછી રથને કાઢી મૂકે, જા લ્યો તજૂરી લૂંટાઈ ગઈ. પછી એનું જ્યાં પડાવ હોય ને આખું થાણું નાખ્યું હોય, બધા એ બધા અંગ્રેજો બધા રહેતા હોય. પાકા કેવા ખબર હે, તજૂરી લૂંટીને પાછા ત્યાંથી જ નીકળે, કરે શું, તજૂરી આખી લૂંટાઈ જાય, હવે હોના ચાંદીની પાટિયા બધા નનામી બનાવે, ઠાંઠડી બનાવે, ઠાંઠડી સમજાને, બે ચાર વરા લઈ બે વેચમાં નાખીને મેં માલ બધો ભરીને પછી માણસ મરી ગયો ને એવું કરી નાખે, માથે બાંધી મૂકે, પછી રામ બોલો ભાઈ રામ બોલો, રામ બોલો ભાઈ રામ બોલો, એમ કરતા કરતા એથી જ નીકળે એની પાસેથી. ઓલા કે તજૂરી લૂંટાઈ ગઈ, પણ આજ ગઈ ખબર ન પડી. લ્યો અંગ્રેજની તિજોરી લૂંટવી એટલે તો જબરું કામ કહેવાય, કેટલી બધી સિક્યોરિટી હોય એની, પણ લૂંટી જાય. એવા જોબન પગી હો સત્સંગી થઈ ગયા. વડતાલમાં મંદિર બંધાણું, પછી મંદિરનો યજ્ઞ કરવો હતો એટલે મોટા મોટા વાસણની જરૂર હતી, એટલે પેટલાદમાં કશ્યાજી દરબાર, કશ્યાજી બાપુ ત્યાં કને જોબન પગી ગયા. કશ્યાજી કે જોબન, હા બાપુ બોલો ને. તો મેં એવું સાંભળ્યું કે સ્વામિનારાયણ છે ગધેડામાંથી ગાયું બનાવે છે, સાચી વાત છે? શું કે સ્વામિનારાયણ ગધેડામાંથી ગાયું બનાવે કે? જોબન પગી કે વાત તો સાચી છે, પણ તમારી જેવાની આંખીઓ જેની વાહે હોય ને વાહે એને દેખાય નહીં કે, શું કે જેની પાસેથી વાસણ લેવા ગયો છે, મદદ લેવા ગયો છે, એ કશ્યાજી દરબારની કે તમારે જવાની આંખીઓ જ વાહે હોય કે આગળ આંખીઓ તો દેખાય કે, સમજાય ને, વાહે જેની આંખી હોય આગળ હું દેખે પાછળ દેખે. કશ્યાજી બાપુ કહેલે આમ કેમ કેતો છે કે? જો બાપુ મારી સામે જુઓ, હું જોબન વડતાલો, તમને કેટલી વાર લૂંટી ગયો હું બંદૂક બતાવીને, તમારા હાથમાંથી તજૂરીની ચાવો લઈને ચાવી લઈને તજૂરી ખાલી કરી ગયો, મને પૂછવા આવ્યો આજ દિવસ સુધી કે? તમારા દેવઘરના દરવાજા ચાંદીના પત્ર મઢેલામાં આવ્યો, ચાંદીના પત્ર રાજ રજવાડા, ચાંદી બહુ હતી, એને હું કોવાડા માડીને ચાંદી ઉખડી ગયો હું, મને પૂછવા આવ્યો આજ દિવસ સુધી? એ હું જોબન વડતાલો આજે તમારી સામે ગાય થઈને બેઠ ઊભો છું, લ્યો બોલો. કશેજ બાપુ આશ્ચર્ય પામી ગયા. તો કે સ્વામિનારાયણ ગધેડું હોય ને એમાંથી ગાય બનાવે ને પછી દૂધ દોવા દે એવી ગાય નહીં, પણ મારા જેવા ગધેડા જેવા સ્વભાવવાળા હોય ને એને ગરીબ ગાય જેવા બનાવી નાખે, એ તમારી સામે ઊભો હોય જોઈ લ્યો કે લ્યો. એ સ્વામિનારાયણ કામ કરે છે, ગમે એવા ધાડપાડું હોય, લૂંટારા હોય, ડાકુ હોય, માણસોને મારી નાખતા હોય, એના હાથમાંથી તલવાર મુકાવી અને માળા પકડાવી લે. હો તિલક ચાંદલો જોબન પગીને ને હે હવારમાં નીકળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આપણે ન કરીએ હું એ કરતા લ્યો. તો હાલ તો ઝેરીલી સદી કહેવાય,
એમાં તો કેટલાક તો ધર્મના કાપનારાઓનો રાફડો ફાટ્યો, સમજાને. એ કે અમે સનાતન ધર્મ વાળા છીએ, સ્વર્ગ અને નરકને માનતા ન હોય, ભાગવત ગીતાને માનતા ન હોય, અને ભાડા કે અમે સનાતન ધર્મ વાળા છીએ. ક્યાંથી આવ્યો તમારો સનાતન ધર્મ? શાસ્ત્રોને પાપ અને પુણ્યને કલ્પિત કહેતા હોય, જમપુરી તો ખોટી કહેતા હોય, માટે આવા કોઈક ભેટી જાય ને એવાના સંસર્ગથી દૂર રહેવું. હંમેશા સત્પુરુષોનો સમાગમ કરો, સત્શાસ્ત્રોનું સેવન કરવું, તો આપણું જીવન બચે, આડે અવરે માર્ગે ન જાય. એટલે સરસ મજાના સદવર્તનની વાત થઈ જો આપણી કથામાં. વર્તન સારું રાખવું આપણું પોતપોતાનું બધાય, આપણે સુધર્યા તો દુનિયા સુધરી, જે માની લેવો. હવે એને માટે મનને થોડુંક સાફ રાખવાની જરૂર છે. તો હવે ટાઇટલ છે મનો મંદિર સાફ રાખવું. ઘણા બધા અંતર શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એ મેં આખું ટોળું પડ્યું છે, સમજાય ને. એ બધાનું બળવાન જો હોય તો મન છે. મોટામાં મોટું શત્રુ હોય તો મન શત્રુ છે. મન છે જીવને ભવાટવીમાં ભટકાવનારું છે, પરમાત્માથી વિખુટા પાડનારું છે. જીતમ જગત કેના મનોહી એના, જેણે જગત મન જીત્યું ને એણે જગત જીત્યું કહેવાય, અને જીતેન્દ્રિય કહેવાય.